અનંત કાળથી આ સંસારમાં આત્માનું પરિભ્રમણ ચાલે છે. આપણા જીવનો જો ભૂતકાળ તપાસવામાં આવે, અનંત ભૂતકાળ છે, કયો ભાવ, કઈ ગતિ, કઈ જાતિ, કઈ યોનિ એવી નથી જેમાં હું અને તમે ભટકીને ન આવ્યા. અનંત ભૂતકાળમાં અનંતી કારમણ વર્ગણાના પૂતગલોને ખપાવીને જીવ જ્યારે લઘુકર્મી થાય છે ત્યારે એને આ ભવની પ્રાપ્તિ થાય છે. એકવાર પ્રવચનમાં કીધું તું કે ત્રણ અનંતમાંથી પસાર થાવ ત્યારે તમને માનવ ભવની પ્રાપ્તિ થાય છે. નંબર એક અનંત કાળ, નંબર બે અનંત જીવ, અને નંબર ત્રણ અનંત પુણ્ય. આ અનંત પુણ્યનો ઉદય થાય, અનંત કાળ જાય ત્યારે અનંત જીવોમાંથી આપણને ભવની પ્રાપ્તિ થાય છે. અભાવની પ્રાપ્તિ થયા પછી પણ આ જીવને ધર્મના માર્ગે ટકી રહેવું સહેલું નથી. જીવ ધર્મના માર્ગમાં ટકી રહે, આગળ વધે એના માટે મહાપુરુષોએ કેટલા આલંબનો આપ્યા છે યાદ રાખજો. આપણે બધા આલંબન પ્રેમી જીવ છીએ. નબળું આલંબન મળે નીચે ચાલ્યા જઈએ, તગડું આલંબન મળે ઉપર ચડી જઈએ. આપણે બધા જીવો નિમિત્ત પ્રેમી છીએ, આલંબન વાસી છીએ. આલંબનના કારણે જ આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. અરે પરમાત્માના શાસનમાં આ આલંબન ઉપર બહુ જ મદાર મૂકવામાં આવ્યો છે. સ્થળ આલંબન છે, કાળ આલંબન છે, દ્રવ્ય આલંબન છે, તો ભાવ પણ આલંબન છે. નામ સ્થાપના દ્રવ્ય ભાવ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, આ બધા આલંબનો. અને એમાં પણ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘની અંદર જેટલા આલંબનો છે એટલા કદાચ જૈન સંઘના અન્ય ફેરકાઓમાં પણ તમને નહીં મળે. બીજી વાત છોડો ને, નવસારીના ચાર મહિનામાં આલંબન કેટલા મળ્યા છે? એકલા પ્રવચનોથી પણ ગાળું નથી ચાલતું, એકલા અનુષ્ઠાનોથી પણ ગાળું નથી ચાલતું. જીવનો ઉત્સાહ વધારવા માટે એને આલંબન આપવા પડે છે. અજ્ઞાન સલાકા ક્યાં મળે? સ્થાનકવાસીમાં મળે, દિગંબરમાં મળે છે, તેરાપંથીમાં મળે છે. અંજન સલાકા ક્યાં મળે? પ્રતિષ્ઠા ક્યાં મળે? મંદિરો ક્યાં મળે? મૂર્તિઓ ક્યાં મળે? તીર્થો ક્યાં મળે છે? તીર્થોની ધજાઓ ક્યાં મળે? 99 કરવા ક્યાં મળે? 24 છઠ 7 જાત્રા કરવા ક્યાં મળે? છરી પાડતા સંઘો, આ બધા જ આલંબન. તમને કહું, આલંબન માત્ર જીવને ધર્મમાં જોડતો નથી, એની નેગેટિવિટીને પણ દૂર કરે છે. આ બધી સાઈડ ઇફેક્ટ છે, તમને પોઝિટિવ કરે છે. અત્યારે તમે ઘરની અંદર બેઠા છો ચાર દિવાલની વચ્ચે, અને એ તમે ચાર રસ્તાની વચ્ચે 400 જણાની સાથે હો, તમારા ભાવની અંદર ફરક હોય કે ના હોય, તમારા ઉત્સાહની અંદર ફરક હોય કે ના હોય, 100% હોય છે. 24 પરમાત્માને લઈને આવી રજવાડી રથયાત્રા શા માટે છે? અજૈનોના હૃદયમાં ધર્મનું બીજ પડે છે, અને જૈનોના હૃદયમાં પડેલું બીજ અંકુરિત થાય છે. ડગલા બંધ અનુષ્ઠાનો ભગવાનના શાસનમાં મળ્યા છે. અહીંયા મંત્રાધિરાજ મળ્યા છે, અહીંયા પર્વાધિરાજ મળ્યા છે, અહીંયા તીર્થાધિરાજ મળ્યા છે. બધા આલંબનોના પ્રભાવે જીવ સતત ધર્મની અંદર ટકી રહ્યો છે. એક ડિફરન્ટ બરાબર સમજી રાખજો, લોકોત્તર હોય એને પર્વ કહેવાય, લૌકિક હોય એને પર્વ ન કહેવાય, તહેવાર કહેવાય. હિન્દુઓના તહેવાર અને જૈનોના પર્વ, પર્યુષણ તહેવાર નથી, પર્યુષણ શું છે? પર્વ છે. નવપદની હોળી એ તહેવાર નથી, નવરાત્રી તહેવાર, નવપદની હોળી પર્વ, ગણપતિ તહેવાર, પર્યુષણ પર્વ, દિવાળી લૌકિક માટે તહેવાર છે, લોકોત્તર માટે પર્વ છે. લૌકિકના તહેવારની અંદર વ્યવહાર પ્રધાન હોય, અને લોકોત્તર પર્વો ધર્મ પ્રધાન હોય છે. તહેવારો ભોગ પ્રધાન હોય છે, પર્વો ત્યાગ પ્રધાન હોય છે. આ તહેવારની અંદર ઘરે ઘરે સવારથી સાંજ ઘૂઘરા મઠિયા અને ફાફડાઓ ખવાશે. અને અમારા જૈનો આજકાલને પરમ દિવસ, હા પરમ દિવસ પણ નહીં, આજને કાલ
અત્તરપારણા કરી લેશે, પરમ દિવસથી શું ઉઠાવશે? છઠ. શાસ્ત્ર એટલા માટે લખે છે, દિવાળીના દિવસે એક ઉપવાસ કરો, 1000 ઉપવાસ, એક છઠ કરો, 1,00,000 ઉપવાસ, એક અઠ્ઠમ કરો, 1 કરોડ ઉપવાસનો લાભ દિવાળીના દિવસે. આખી દુનિયા જ્યારે ભોગ સુખ જલસાની અંદર પડી હોય એવા સમયે જૈનો જ્યારે તપ અને ત્યાગ કરતા હોય ત્યારે જૈનોના એ તપ અને ત્યાગ ચડી જતા હોય છે.